ધીરરાજ સિંહ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે। સારવાર માટે કરોડો રૂપિયાની જરૂર છે, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે અનેક સામાજિક સંસ્થા તેમજ સમાજો અને તેમજ ક્લબો સામે આવ્યા છે તેની મદદ કરવા માટે। ત્યારે કેશોદ પ્રેસ ક્લબના તમામ હોદ્દેદારો આગળ આવ્યા હતા અને ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભા રહીને વાહન ચાલકો તેમજ રાહદારીઓ પાસે ફંડ એકત્ર કર્યું હતું। મહીસાગરના કાનેસર ગામના રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના 3 માસના બાળક ધૈર્યરાજસિંહ એસએમએ 1ની બીમારીથી પીડાઈ રહ્યો છે, જેની સારવાર માટે અંદાજે 16 કરોડનો ખર્ચ થવાનો છે। તેના પરિવારની આર્થિક પરિસ્થિતિ સદ્ધર ન હોવાને કારણે સારવાર કરાવી શકતા નથી, જેને કારણે લોકો ધૈર્યરાજસિંહના સારવાર માટે ફંડ એકત્ર કરી રહ્યા છે। કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં હજુ માનવતા જીવંત છે, ત્યારે બીમાર ધૈર્ય માટે ફંડ એકત્ર કરવા માટે કેશોદ પ્રેસ ક્લબના તમામ હોદ્દેદારો આગળ આવ્યા હતા અને ધૈર્યને આર્થિક મદદ કરવા રોડ ઉપર ઉભા રહીને વાહન ચાલકો તેમજ રાહદારીઓ પાસે ફંડ એકત્ર કર્યું હતું। કેશોદ પ્રેસ ક્લબ દ્વારા 66,666નું અનુદાન એકત્ર કરવામાં આવ્યું હતું। શહેરીજનો, વાહન ચાલકો તેમજ રાહદારીઓએ તન મન ધનથી સાથ સહકાર આપી માનવતા મહેકાવી હતી। આજરોજ કેશોદ ચાર ચોક ખાતે જે પત્રકાર દ્વારા જે પ્રેસ ક્લબના નેજા હેઠળ જે ધીરેરાજસિંહ રાઠોડ છે તેના માટે જે ફંડ એકઠું કરવામાં જે આવ્યું છે, કારણ કે જે ધીરેરાજસિંહ રાઠોડ જે છે ગંભીર બીમારીથી જે પીડાય છે, તેને લઈને કેશોદ પ્રેસ ક્લબના તથા તમામ જે પત્રકાર મિત્રો છે તેના દ્વારા જે કેશોદમાં જે ચાર ચોક વિસ્તારની અંદર જે ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું। ગોવિંદ હડિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, કેશોદ।